ડભોઈ તાલુકાના સાઠોદ સીઆરસી કસ્ટર કક્ષાનું ગામડી નબદા વસાવડ પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 40 જેટલા બાળકો દ્વારા 11 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઉસ્કૂટ ચંદ્રયાન 3 ઉપર બનેલી કૃતિ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ડભોઈ તાલુકાની સાઠોદ સીઆરસી કસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો ગામડી નબદા વસાવડ પ્રાથમિક શાળામાં યોજાયો. વિજ્ઞાન મેળામાં પધારેલ મહાનુભાવોમાં સીઆરસી રાઠોડ દિનેશભાઈ બારિયા, નગરપાલિકા કોર્પોરેટર અજયભાઈ રાઠવા, શૈક્ષિક મહાસંગઠન ડભોઈ તાલુકા અધ્યક્ષ દિલીપભાઈ પાઠક, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રી સંજય કુમાર ગોસ્વામી તથા સાઠોદ કૃપાચાર્ય રજિયાબેન મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે સાઠોદ ક્લસ્ટરની શાળાના 40 વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી 11 કૃત્યો, જેમાં મોબાઈલ ટાવર, રેડિયેશન ફ્રીક્વન્સી, ખેતી અને ચંદ્રયાન 3 કૃત્યોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. કલ્સ્ટર લેવલ બાદ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા યોજાશે. આજરોજ સાઠોદ ક્લસ્ટરના વિવિધ 11 શાળાઓના વિજ્ઞાન મેળામાં લગભગ સાઠોદ ગ્રુપની 11 શાળાઓ પૈકી 20 કૃતિઓ મૂકવામાં આવી. અલગ અલગ 5 વિભાગમાં આ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું અને લગભગ 40 જેટલા બાળકોએ આ કૃતિઓમાં ભાગ લીધો. પોતાની શ્રેષ્ઠ મહેનત દ્વારા સરસ મજાની કૃતિઓ આ શાળાઓએ રજૂ કરી. સદર ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળામાં ડભોઈ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી રાઠવા સાહેબ તથા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ પાઠક, અમારા સાઠોદ ગ્રુપના કૃપાચાર્ય શ્રી રજિયાબેન, અમારા સાઠોદ ગ્રુપના સીઆરસી કોઓર્ડિનેટર શ્રી દિનેશભાઈ અને હું પોતે સંજયભાઈ ગોસ્વામી ડભોઈ શિક્ષક સંઘના મંત્રી તરીકે ઉપસ્થિત રહ્યો છું. બાળકોએ ખૂબ સુંદર પ્રદર્શન કર્યું અને ભવિષ્યમાં આ બાળકો ખૂબ આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.